એના વિશે પણ વાત કરીશું અને આપણે આર્યભટ્ટ આપણા ભારત દેશનો પ્રથમ અંતરિક્ષ ઉપગ્રહ અને એ લોન્ચ કર્યાની તારીખ છે ઓગણીસ એપ્રિલ તો આજે આ ઘટનાને પણ યાદ કરીશું અને લાલા હંસરાજ ઈમેજમાં જોઈ શકો છો આપણા ભારત દેશમાં લાલા હંસરાજ એ એક ક્રાંતિકારી અને સાથે સાથે કયા પક્ષ સાથે જોડાયેલા હતા આપણા ભારત દેશ માટે તેઓનું શો યોગદાન છે એના વિશે વાત કરીશું અને તારા બહેન મોડક આ એક જાણીતા કેળવણીકાર અને શિક્ષણ શાસ્ત્રી અને તેઓએ ઘણા બધા પુસ્તકો પણ લખ્યા છે જેવી રીતે આપણે યાદ કરીએ છીએ પેલા મુછાળી માં કે બાળકોના બ્રહ્મા કહીએ છીએ એવા ગીજુભાઈ તો એમની સાથે પણ જેઓ એ કામ કરેલું છે એવા તારા બહેન મોડક ની પણ વાત કરીશું તો ચાલો સૌપ્રથમ આપણે આ કેળવણી કાર થી ના શરૂઆત કરીએ ઓગણીસ એપ્રિલ તારા બહેન મોડક નો આજે જન્મ દિવસ છે તારા બહેનનો જન્મ ઓગણીસ એપ્રિલ અઢારસો ને બાણું ના રોજ મુંબઈ મુકામે તેમના પિતાનું નામ શું છે સદાશિવ રાવ અને માતાનું નામ ઉમાબાઈ તેમના પતિનું નામ છે કૃષ્ણ રાવ મોડક અને ભારતમાં મોન્ટેસોરી પદ્ધતિ અને બાળ શિક્ષણનો પાયો નાખનાર એક અગ્રણી કેળવણીકાર બાળ સાહિત્ય લેખિકા હતા તો આ યાદ રાખે કે શિક્ષણની અંદર આ એક પદ્ધતિ છે મોન્ટેશ્વરી પદ્ધતિ અને ખાસ કરીને આ એવી પદ્ધતિ હોય છે કે બાળકને એક્ટિવિટી દ્વારા કે એવી પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપવું અનૌપચારિક રીતે કે બાળકને ખ્યાલ ન આવે કે તેઓ શીખી રહ્યા છે તો આવી મોન્ટેશ્વરી પદ્ધતિ અને ભારત દેશમાં વિકસાવવા માટે બે મહાનુભાવ બે કેળવણીકારને શ્રેય જાય એમાં એક તારાબહેન મોડક અને બીજા ગીજુભાઈ બધેકા પરંતુ આજે આપણે તારા બહેન વિશે વાત કરીએ તો ઓગણીસો ને નવમાં તારા બહેન મેટ્રિક થયા હતા ત્યાર પછી ઓગણીસો ને ચૌદમાં મુંબઈની વિલ્સન કોલેજમાંથી તત્વજ્ઞાન વિષય સાથે બી એની ડિગ્રી તેઓએ મેળવી હતી અને ત્યારબાદ તેઓ ઓગણીસો ને એકવીસમાં ભાવનગરની બાર્ટન ટ્રેનિંગ કોલેજ ફોર ફિમેલમાં આચાર્ય તરીકે જોડાયા હતા તો આ પણ પરીક્ષા માટે અગત્યની વાત કે બાર્ટન ટ્રેનિંગ કોલેજ ફોર ફિમેલ ક્યાં આવેલી છે તો ભાવનગરમાં અને ત્યારબાદ દક્ષિણા મૂર્તિ સંસ્થાની બાળ કેળવણી વિષયક પ્રવૃત્તિઓમાં તેઓ જોડાઈ ગયા હતા તો અહીં મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે દક્ષિણા મૂર્તિ સંસ્થાના સ્થાપક કોણ છે એ લેખકનું નામ શું છે એ પણ એક સારા એવા કેળવણીકાર તો એનો જવાબ આજે નીચે તમે કમેન્ટ બોક્સમાં લખજો કે દક્ષિણા મૂર્તિ સંસ્થાની સ્થાપના કોણે કરેલી ઓગણીસો ને પચીસ છવ્વીસમાં બાળ કેળવણી અંગે શિક્ષકોને તાલીમ આપવા ગીજુભાઈ સાથે અધ્યાપન મંદિર શરૂ કર્યું હતું તો આપણે યાદ રાખીએ કે તારા બહેને ગીજુભાઈ બધેકા સાથે એક અધ્યાપન મંદિર શરૂ કર્યું એનું મુખ્ય કારણ શું તો કે શિક્ષકોને તાલીમ આપવાની કે ખરેખર બાળકોને કેવી રીતે ભણાવવા જોઈએ કે જેથી તેઓનું જીવન ઘડતર થાય એ માટે તેઓએ એક અધ્યાપન મંદિર શરૂ કર્યું હતું અને તેઓ તેના ગૃહ માતા બન્યા હતા અને શિક્ષણ પત્રિકા નામનું એક માસિક શરૂ કર્યું અને તે ઉપરાંત તેમણે દક્ષિણામૂર્તિ ત્રૈમાસિકનું સંપાદન પણ કરેલું છે તો આટલું તો યાદ રાખે કે શિક્ષણ પત્રિકા દક્ષિણામૂર્તિ એ કેલવની સાથે સંકળાયેલા કેટલાક સામયિકો છે માસિક પત્રિકાઓ છે અને પછી નૂતન શિક્ષણ સંઘની સ્થાપના કરી હતી જેમાં તેમણે સહમંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી અને ત્યારબાદ તેમણે મુંબઈ આવીને દાદર ખાતે ક્યાં દાદર ખાતે શિશુ વિહાર નામની સંસ્થા શરૂ કરી હતી તો અહીંથી પણ એક સરસ મજાનો પ્રશ્ન બને કે મુંબઈના દાદર ખાતે કયા કેળવણીકારે શિશુ વિહાર નામની સંસ્થા શરૂ કરી હતી તારા બહેનનું નામ યાદ રાખીશું અને ત્યાં તેમણે બાલ મંદિર તથા અધ્યાપન મંદિરનું સંચાલન કર્યું હતું અને તારા બહેનની પ્રવૃત્તિઓથી ગાંધી બાપુ પણ ખૂબ જ પ્રભાવિત થયા હતા કારણ કે એક વખત બને છે એવું કે ગાંધીજી આ તારા બહેન મળે છે તો તારા બહેન દ્વારા જે બાળકોને શિક્ષણ આપવા માટે જે એક્ટિવિટી બેઝડ લર્નિંગ કરાવવામાં આવતું હતું એ જોઈને ગાંધી બાપુ ખૂબ જ પ્રભાવિત થયા તો ઓગણીસો ને પિસ્તાલીસ માં પંચ તેઓ ગાંધીજીને મળ્યા અને તેમણે કેવી રીતે બાળકોને ભણાવવા જોઈએ તેનું નિર્દેશન કર્યું અને બાપુ પણ તેનાથી પ્રભાવિત થયા હતા અને ગીજુભાઈએ ભાવનગરમાં બાલ મંદિર ચલાવ્યું જુગતરામ દવેએ બાલવાડી ચલાવી અને તારા બહેને આંગણવાડી ચલાવ્યા હતા તો દરેક વ્યક્તિને એક ખાસ ખાસિયત છે કે ગીજુભાઈએ બાળ મંદિરમાં મહત્વનું યોગદાન આપ્યું છે જુગતરામ દવેએ બાળવાડી અને તારા બહેને આંગણવાડી અને બોરડીમાં તારા બહેને બાળ શિક્ષા કેન્દ્ર નામની સંસ્થાની સ્થાપના કરી હતી ક્યાં બોરડી ખાતે અને ભારતના મોટા ભાગના રાજ્યોમાં બાળ મંદિરોની શરૂઆત થવા લાગી છે આ એ દાયકો છે અને આંગણવાડીના સાત વર્ષના અનુભવ પરથી તેમણે એક વિસ્તૃત યોજના તૈયાર કરીને મહારાષ્ટ્ર રાજ્ય સરકાર મારફત ઓગણીસો ને છપ્પનમાં ભારત સરકાર સમક્ષ રજૂ કરી હતી અને ઓગણીસસોને સત્તાવનમાં વિકાસવાડીની યોજના મંજૂર થઈ અને પછી તેમણે બોરડીથી આદિવાસી વિસ્તારની કોસબાડની ટેકરી પર અનુતાય વાઘ સાથે કાર્યક્રમો શરૂ કર્યા અને ઓગણીસસો ને ઓગણચાલીસમાં મેડમ મોન્ટેસોરી ભારત આવ્યા હતા કયા વર્ષે ઓગણીસો ને માં અને આ વિશ્વ વિખ્યાત એક બાળ કેળવણીકાર મેડમ મોન્ટેસોરી તેઓ ભારત આવે છે અને દસેક વર્ષ રહે છે ભારતમાં અને તેમની શિક્ષણ પદ્ધતિઓનો તેઓ પ્રચાર કરે છે અને ઓગણીસો ને અડતાલીસમાં તેમણે મુંબઈની વિલ્સન કોલેજમાં બાળ શિક્ષણ નગર યોજેલું તે જોઈને મેડમ મોન્ટેસોરી પણ આપણા ભારતના આ કેળવણીકાર એટલે કે તારા બહેન મોડક પ્રભાવિત થયા હતા ઓગણીસો ને ઇન્ડિયન કાઉન્સિલ ફોર એજ્યુકેશન ડેવલપમેન્ટ નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાએ તેમના શિક્ષણ કાર્યને બિરદાવતું એક પુસ્તક ગ્રોઈંગ એટ કોસબાડ હિલ પ્રગટ કર્યું હતું તો અહીંથી પણ એક યાદ રાખીએ કે ગ્રોઈંગ એટ કોસબાડ હિલ

બિચારા બાળકો બાળકોના હક બાલ વિકાસ અને શિસ્ત એ તેમના મુખ્ય વળી તેમણે ગીજુભાઈ બધેકા સાથે મળીને પાઠપોથી ગ્રંથમાળા પશુ પંખી ગ્રંથમાળા જ્ઞાનવર્ધક ગ્રંથમાળા જીવન પરિચય ગ્રંથમાળા અને કથા નાટ્ય ગ્રંથમાળા જેવી અનેક ગ્રંથમાળાઓની રચના કરી હતી ઇમેજમાં તમે જોઈ શકો છો મોટી મોટી મૂછો છે એટલે જ તેમને મૂછાળી માં કહેવામાં આવે છે અને ગીજુભાઈ બધેકા એમને બાળ સાહિત્યના બ્રહ્મા કહેવામાં આવે છે અને ગીજુભાઈ બધેકાનું એક દીવા સ્વપ્ન નામનું પુસ્તક કયું દીવા સ્વપ્ન નામનું પુસ્તક ખાસ વાંચવા જેવું છે કારણ કે આ દીવા સ્વપ્ન પુસ્તકમાં તેમણે જે શિક્ષણ લક્ષી પ્રયોગો કર્યા છે ચોથા ધોરણના બાળકો ઉપર તે ખૂબ જ વાંચવા લાયક છે અને બાળકોના રમકડા બાળ વાર્તાની વેણીઓ બાલ ચારિત્ર મંગેશનો પોપટ છાણા થાપી આવ્યા ગીરી શિખરો ચરિત્ર કથાન બાલ પ્રેમ બાળકની માંગણી અને હટ ઘરમાં મોન્ટેસોરી વગેરે તેમના અન્ય ઉલ્લેખનીય પુસ્તકો છે અને તારા બહેને કરેલા ભગીરથ કાર્યના ગૌરવ રૂપે તેઓને ભારતના માય મેડમ મોન્ટેસરીનું બિરુદ પણ મળ્યું છે તો આ પણ યાદ રાખીએ કે ભારતના મેડમ મોન્ટેસરીનું બિરુદ કોને મળેલું છે તો આપણે યાદ રાખીશું તારા બહેન મોડકને અને ઓગણીસો ને બાસઠમાં તેમને આદિવાસી પ્રજામાં બાલ શિક્ષણનું સુંદર કાર્ય કરવા બદલ પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને એ જ વર્ષે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી યશવંત રાવ ચૌહાણે તેમને એક લાખ રૂપિયાની અર્પણ કર્યા ભેટ આપ્યા અને તેઓનું બહુમાન કર્યું અને આવા કેળવણી અવસાન એકત્રીસ ઓગસ્ટ ઓગણીસસો ને રોજ મહારાષ્ટ્રના કોસબાડ મુકામે થાય છે અને આજે એક બીજા મહાનુભાવને આપણે યાદ કરવાના છીએ ઇતિહાસના પાના ઉપર કદાચ તમે ક્યાંક લાલા હંસરાજનું નામ સાંભળ્યું હશે પરંતુ આજે તેમનો જન્મદિવસ છે ઓગણીસ એપ્રિલ લાલા હંસરાજનો જન્મદિવસ છે તો એમના વિશે આજે આપણે તમામ માહિતી મેળવીએ લાલા હંસરાજનો જન્મ ઓગણીસ એપ્રિલ અઢારસો ને ચોસઠના રોજ ચોસઠ નું વર્ષ છે તો પંજાબના હોશિયારપુર જિલ્લામાં આવેલા બાજવારા ગામમાં અને મહાત્મા હંસરાજ તરીકે પણ તેઓ ઓળખાય છે તે ભારતીય શિક્ષણવિદ અને સ્વામી દયાનંદના અનુયાયી હતા તો આ ખાસ યાદ રાખીએ કે તેઓ એક જાણીતા શિક્ષણવિદ હતા અને સ્વામી દયાનંદ સરળખ રાજા ઇમેજમાં જોઈ શકો છો તો મુળખ રાજા દ્વારા શિક્ષણ મેળવવામાં આવ્યું હતું એટલે કે આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેનો પરિવાર લાહોરમાં સ્થળાંતર થાય છે અને ત્યાં એક મિશનરી શાળામાં તેઓ જોડાયા હતા અને તે દરમિયાન તેમણે સ્વામી દયાનંદનું પ્રવચન સાંભળ્યું અને આનાથી તેમના જીવનમાં બદલાવ આવવા લાગ્યો અને તેમણે આર્ટ્સ સાથે આર્ટ્સ બીએ ની ડિગ્રી પૂર્ણ કરી અને બીએ પૂર્ણ કર્યા પછી નોકરી શરૂ કરવાને બદલે લાલા હંસરાજ સાથી આર્ય સમાજી ગુરુદત્ત વિદ્યાર્થી સાથે પ્રથમ ડીએવી એટલે કે દયાનંદ એંગ્લો વૈદિક શાળા શરૂ કરવાનું નક્કી કર્યું હતું અને પછીથી તે લાહોરના દયાનંદ એંગ્લો વૈદિક કોલેજના આચાર્ય અને પ્રાંતિય આર્ય પ્રાદેશિક પ્રતિનિધિ સભાના પ્રમુખ તરીકે તેઓ સેવા આપે છે અને 1893 માં આર્ય સમાજ પંજાબમાં બે ભાગ પડી જાય છે એટલે કે 1893 માં આર્ય સમાજના પંજાબમાં બે ભાગ પડે છે એક વિભાગમાં લાલા હંસરાજ અને લાલા લજપતરાયની આગેવાની હોય છે અને આગળ વાત કરીએ

એક વિચિત્ર દિવસ છે આરોગ્યની દ્રષ્ટિએ હિતાવહ હોવાથી આપણે શાક બનાવીએ ત્યારે પણ લસણનો ઉપયોગ કરીએ છીએ તો લસણ દુર્ગંધ ગુલાબ તરીકે પણ ઓળખવામાં આવે છે હું આજે તમને લસણનો ઇતિહાસ કહું છું કે આખા વિશ્વમાં લસણ ક્યાંથી ઉદ્ભવે છે શું શું છે તમામ બાબતો જાણી લ્યો કે લસણનો ઉદ્ભવ એશિયામાં સાત હજાર વર્ષો પહેલા થયો હતો અને લસણનો ઉપયોગ હજારો વર્ષોથી ઘણી સંસ્કૃતિમાં ખોરાક અને દવા બંને તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને લસણ એકદમ સર્વતોમુખી એટલે કે ચંચળ છે અને તેનો ઉપયોગ ઔષધીય હેતુઓ માટે પણ થાય છે અને આ ઔષધીય હેતુ માટેની વાત આવે છે તો તમે લસણ લઈ લો સૂંઠ લઈ લો કે પછી તમે આદુ લઈ લો આ બધી જે ઔષધિ છે કે જેના યોગ્ય ઉપયોગથી આપણે બીમાર ઓછા પડીએ તો એક તરફ આપણું જે વેદો છે એની સાથે સાથે આ ઔષધિ છે બંનેનું સંકલન સરસ રીતે થયું છે અને પરિણામે આપણે નિરોગી રહી શકીએ છીએ અને માનવીય આયુષ્ય વધારવાનું અમુક કેન્સરને રોકવા માટે કે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવાનું હોય કે હાઈ બ્લડ પ્રેશર ઓછું કરવું હોય અને સામાન્ય શરદીનો પ્રતિકાર કરવો કે થાકને દૂર કરવાનો હોય તો આ લસણનો ઉપયોગ થાય છે આટલું બધું ઉપયોગી છે લસણ અને તેમાં પ્રોટીન વિટામિન એ વિટામિન બી વન ભરપૂર માત્રામાં હોય છે અને તેમાં કેલ્શિયમ મેગ્નેશિયમ અને આયરના જેવા આવશ્યક ખનીજો પણ હોય છે અને તેમાં સત્તર જુદા જુદા એમિનો એસિડ્સ પણ હોય છે અને લસણની ત્રણસોથી વધુ જાતો વિશ્વભરમાં ઉગે છે એમાં આગળ વાત કરીએ તો ગિલ રોઈએ દાવો કર્યો છે કે કેલિફોર્નિયા લસણની રાજધાની છે ગિલ નામનો એક વ્યક્તિ તેમણે દાવો કર્યો છે કે કેલિફોર્નિયા છે તે લસણની રાજધાની કહેવામાં આવે છે અને ઇજિપ્તવાસીઓ લસણને ભગવાન તરીકે પૂજે છે અને ભારત દક્ષિણ કોરિયા ઇજિપ્ત અને રશિયા અને ત્યારબાદ ચીન વિશ્વના લસણનું સૌથી મોટું ઉત્પાદન કરનારા દેશો છે અને એમ કહેવામાં આવે છે કે ઇજિપ્તવાસીઓએ લસણને ગીઝાના મહાન પિરામિડ બનાવતા કામદારોને ખવડાવ્યું હતું કારણ કે તેનાથી તેમની સહન શક્તિ વધે છે અને આગળ વાત કરીએ તો હવે મિત્રો આ લસણ આરોગ્યની દ્રષ્ટિએ કેટલું ઉપયોગી છે આના વિશે કંઈક નવીન જાણતા હોવ તો નીચે કમેન્ટ બોક્સમાં આજે ઔષધીય દિવસ હતો કારણ કે એ દિવસે ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ આપણે તરતો મૂક્યો હતો તો આર્યભટ્ટ ભારત દેશ દ્વારા તૈયાર કરવામાં આવેલો સૌપ્રથમ ઉપગ્રહ હતો જેનું નામ મહાન પ્રાચીન ખગોળશાસ્ત્રી આર્ય ભટ્ટની યાદમાં રાખવામાં આવ્યું હતું કોની યાદમાં આર્ય ભટ્ટની યાદમાં આ ઉપગ્રહનું નામ રાખવામાં આવ્યું હતું અને આ ઉપગ્રહ ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યો હતો તો કે કોસ્મોસ થ્રી એમ નામના રશિયન રોકેટ દ્વારા કાપુસ્તીન યાર નામના રશિયન અવકાશ મથકેથી ઓગણીસ એપ્રિલ ઓગણીસો ને પંચોતેરના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો ચાલો મિત્રો આજના દિન વિશેષના વિડીયોને પૂર્ણ કરીએ આજે આપણે લાલા હંસરાજને યાદ કર્યા છે મેડમ મોન્ટેસરી જેવા આપણા ભારત દેશના એક કેળવણીકાર એવા તારાબેન મોડકને યાદ કર્યા છે તો આજે રાષ્ટ્રીય લસણ દિવસ અને જે દિવસે આપણે અંતરિક્ષમાં પ્રથમ સેટેલાઇટ લોન્ચ કર્યો તો એ ભારત માટે એક સુવર્ણ દિવસ કહી શકાય એની પણ વાત કરી તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોની લિંક શેર કરવાનું ન ભૂલતા કાલે મળીશું એક નવા દિન વિશેષ સાથે એક નવા કરંટ અફેર સાથે ત્યાં સુધી રજા લઈએ ટેક કેર એન્ડ જય હિન્દ